तो રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને કારણે 20,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોના સ્થળાંતરની પ્રક્રિયામાં એસડીઆરએફની 11 ટીમો તંત્ર દ્વારા તૈનાત કરી દેવામાં આવી છે. કાચા મકાનો હોય કે પછી નીચાણવાળા વિસ્તારો હોય અને ત્યાં વસવાટ કરતા રહીશોનું ખાસ સ્થળાંતર કરાઈ રહ્યું છે. ખંભાળિયા, દ્વારકા, જામનગર, મોરબી અને પોરબંદર જિલ્લામાં સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમારા સંવાદદાતા નિર્મલ દવે ફોન લાઇન પર જોડાયેલા છે. નિર્મલ, કયા કયા વિસ્તારો છે કે જે પ્રભાવિત થઈ શકે છે વધુ વરસાદ વરસે તો અને સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ? સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અત્યારે પ્રભાવિત વિસ્તાર છે વરસાદને કારણે, કે જ્યાં સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે. આંકડાકીય વિગતોને આધારે જોઈએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે રીતે 2 દિવસથી વરસાદે મેઘમહેર કરી છે અને તેના જ કારણે અત્યારે સ્થિતિ વણસી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે અને જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારની સ્થિતિએ જોઈએ તો દરિયા કાંઠાની નજીક રહેતા લોકો તેમજ નદી કિનારા પાસે વસવાટ કરતા જે લોકો છે તે લોકોની સ્થળાંતર પ્રક્રિયા એટલા માટે હાથ ધરવામાં આવી છે કેમકે વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. હવામાન વિભાગની જે રીતે આગાહી છે અને આગાહીને કારણે હજુ પણ 2 દિવસ એટલે કે આજે અને આવતીકાલે વરસાદનું પ્રમાણ વધી શકે છે, વધારે પ્રમાણમાં વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી છે. અને આ જ કારણોસર સ્થળાંતર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 20,000 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવી છે તે પ્રકારની માહિતી ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ છે. 11 જેટલી એસડીઆરએફની ટીમ અત્યારે તૈનાત કરવામાં આવી છે કે જેઓ સ્થળાંતર પ્રક્રિયાની અંદર જોતરાઈ ગઈ છે. સાથે જ એનડીઆરએફની ટીમો તો જોતરાઈ છે પરંતુ તે રેસ્ક્યુ કામ કરી રહી છે. એટલે આમ વરસાદની જે સ્થિતિ છે અને તે સ્થિતિને પગલે સાથે જ સ્થળાંતર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જી નિર્મલ, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ, સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં અત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એસડીઆરએફની 11 ટીમો તૈનાત કરી દેવાઈ છે અને અત્યાર સુધીમાં 20,000 જેટલા લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે એનડીઆરએફની 9 ટીમોને પણ તૈનાત કરાઈ છે.